जेनी अंदर तुमने एक वाक्य आपेलू है जे खाली जगह आपेली एक खाली जगह जे एक खाली जगह तुम्हारे पूरवानी पर एक खाली जगह तुम्हारे जे पाठ्य पुस्तक है एक पाठ्य पुस्तक आधारित के खाली जगह हुई छे बराबर एनी खाली जगह ने अंदर तुम्हारा पाठ्य पुस्तक में जे शब्द आपेलू है ये शब्द तुम्हें खाली जगह के अंदर मुको तो ये शब्द मान्य है પછી તમને ભક્તો કોઈ પણ શબ્દ મૂકી દીધો તો એમ ન ચાલે બરાબર એટલે ખાલી જગ્યાની અંદર તમારા પાઠ્ય પુસ્તકમાંથી ને જે એ ખાલી જગ્યા આપેલી હશે એ ખાલી જગ્યાની અંદર જે શબ્દ આવતો હોય એ જ શબ્દ તમારે ત્યાં લખવાનો છે એટલે કે અત્યારે તમારા બે પ્રશ્ન આવે બરાબર ઘણા ની અંદર એવું હોય કે ભાઈ વાક્ય આપેલું એમાંથી વિશેષણ શોધવાનું હોય તો વાક્ય અંદર એક કરતાં વધારે પણ વિશેષણ હોય છે ત્યારે તમારે કોઈ બી એક વિશેષણ લખો તો પણ તમને એનો માર્ક મળવા પાત્ર છે એવું નથી કે અમુક ની અંદર ત્રણ વિશેષણ હોય તો ત્રણે ત્રણ શોધો તો એ અડધો માર્ક મળે એવું ના હોય પણ કોઈ પણ એક વિશેષણ શોધીને તમે જવાબ ની અંદર લખી નાખો તો પણ તમને એનો માર્ક મળવા પાત્ર છે બરાબર વિશેષણ વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ વિશેષણની વ્યાખ્યા જોઈએ બરાબર સંજ્ઞા સંજ્ઞા એટલે કે नाम कोई पर नाम के सर्वनाम का अर्थ में कोई पर जात में बदलाव करता शब्द ने विशेषण कहवाय कि मैं वाक्य ने अंदर कोई नाम आपेल हुई अथवा तो नाम की जगह अपने जे सर्वनाम का उपयोग करी ये सर्वनाम आपेल हुई बराबर एक पछी कोई व्यक्ति नु नाम होई सके કોઈ પદાર્થનું નામ હોઈ શકે કોઈ પ્રાણીનું નામ હોઈ શકે કોઈ પણ વાક્યની અંદર કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થ પ્રાણી પશુ કોઈનું પણ નામ આપેલું હોય તે નામના અર્થની અંદર જે કંઈ વિશેષતા લાવવાનું કાર્ય કરતા હોય બરાબર એ વિશેષતા લાવવાનું કાર્ય કરતો જે શબ્દ હોય એ શબ્દને આપણે વિશેષણ તરીકે ઓળખી બરાબર એ તમને દ્રષ્ટાંત પણ દે આવેલા છે કે જે દ્રષ્ટાંત તમારો પાઠ નંબર 2 જે ફિગરી ટેકરે એક વાર તમે દ્રષ્ટાંત તમને આપ્યા છે કે તમારો વિભાગ સી જે એ સી વિભાગ આખે આખો તમારા પાઠ્ય પુસ્તક આધારિત હશે બરાબર કેવું દ્રષ્ટાંત જોઈએ તો મારા બરાબર મારા એ સર્વનામે કે નામે અંગ્રેજીનો ઉપયોગ થયેલો હોય કે મારા જેવા સારું કટકી લુગડું પણ ફાળે નહીં બરાબર અહીંયા તમે કીધું તો ભાઈ લુગડાની વાત કરી બરાબર કે ભાઈ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાળે નહીં બરાબર મારા એ સર્વનામે અને લુગડું બરાબર આપણે આપણે જેને કપડાં કહીએ હવે આની અંદર વિશેષતા શું લઈ આવે તો ભાઈ લુગડું કીધું બરાબર એને કટકી કીધું કટકી એટલે કે માત્રા બતાવે કે ભાઈ આટલું બરાબર કટકી એટલે કે આપણે સૌ નાનું કહીએ નાનું એક માપ દર્શાવે કે ભાઈ મારા જેવા સારું ખાલી એમ કે કીધું કે ભાઈ મારા જેવા સારું લુગડું પણ ફાડે નહીં પણ કટકી શબ્દ જે એ લુગડા શબ્દની સાથે આવી અને લુગડા શબ્દની અંદર થોડું વિશેષતા લઈ આવે થોડું ધ્યાન કેજે કે ભાઈ મારા જેવા સારું કટકી લુગડું પણ એનો ફાડે બરાબર તો અહીંયા જે કટકી એ કટકી વિશેષણ તરીકે વપરાય છે ખાલી એમ કીધું કે મારા જેવા સારું લુગડું પણ ફાડે ને તો પણ વાક્ય એ જ બને કે ભાઈ લુગડું એ ફાડતો નથી કે લુગડું એ અમને આપતો નથી પણ અહીંયા લુગડું શબ્દના અર્થની અંદર થોડો વધારો કરવા માટે અહીંયા કટકી એને માપ દર્શાવે કે ભાઈ કટકી એટલે કે થોડું જે માપનું કપડું હોય એ કપડું પણ અમારા માટે એ પાર્ટો ને અમને આપતો નહીં ત્યાર પછી બીજું વાક્ય એ કે એ આપણ સર્વનામ કે એ નામનો નિશ્ચય નિશ્ચય લોજો સહે સર્વજો બરાબર અહીંયા લોજો એટલે કે વાસનો નામ એવો ટુકડો બરાબર વાસનો નામ એવો ટુકડો હોય જેને આપણે લોજો કહીએ બરાબર તો એ નામનો નિશ્ચય લોજો
विशेषण कहवा।
બરાબર સુંદરે વિશેષણ બરાબર ત્યારથી બીજું ઉદાહરણ જો તો અહીંયા ધ્યાનની અંદર પેન પર આવવાનું છોકરી શબ્દ છે એ સ્ત્રીલિંગ છે બરાબર આ કોઈ સ્ત્રીલિંગ બરાબર જાતિ નામની જાતિની અંદર પેન પર આવ્યો પણ સાથે વિશેષણ છે એ વિશેષણની અંદર કંઈ ફેરફાર આવતો નથી જ્યારે જાતિની અંદર ફેરફાર થતો હોય અને વિશેષણની અંદર કંઈ ફેરફાર ન થતો હોય બરાબર ત્યારે જે અવિકારી વિશેષણ છે તે અવિકારી વિશેષણ બને ત્યાર પછી ત્રીજું જો નપુંસકલિંગ છોકરું બરાબર છોકરું નામ ત્યાર પછી વિશેષતા લઈ આવ્યું